સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે 12 અને ચિરાગને મેં ટિફિન બનાવેલું છે. બધું જ કામ સવારનું થઈ ગયું છે મારું અને હું અહીંયા છે ને છાશમાં રોટલી વઘારું છું, કેમ કે હજી વ્લોગ મારો અધૂરું છે. કાલનું તમને બતાવવાનું છે કે મેં શું શું ખાધું છે અને શું નથી ખાધું એમ, એટલા માટે હું રોટલી વઘારું છું. તો તમે એ વ્લોગ જોઈને આવો, તો આ વ્લોગ અહીંયા કન્ટિન્યુ રહેશે. તો કાલનો વ્લોગ જે અધૂરો છે તો તમે એ જોઈને આવો, ત્યાં લગીને હું જમી લઉં અને પછી આપણે મળીએ. તમને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને બ્લોગ કેવો લાગ્યો એમ. મારી આંખો પર નહીં જતા, કેમ કે છે ને મેં કાલે કાજલ નાખેલી ને, તો મને આંખ એટલી આમ બળે છે ને એમ, ખબર નહીં, તો આંખ થોડી સૂજી ગઈ છે મારી. તો તમે બ્લોગ જોઈને આવો, ત્યાં લગીને હું જમી લઉં. વાવ, ચા પીધા ફરી થોડી એનર્જી આવી, એટલે હવે થોડા ગરબા રમાશે એમ. બતાવો તો અમે બી બાકી નહીં રહી ગઈ મહેંદી મૂકવામાં. આ બધી એક જ ડિઝાઇન કેમ મૂકે છે? આજે હું ગરબા ક્લાસ નહીં ગયેલી, આજે મેં છે ને અહીંયા જ ગરબા રમી લીધા. બહુ મજા આવી, બહુ મજા આવી સાચેમાં. પણ સૌથી વધારે છે ને ફોક ડાન્સમાં બહુ જ મજા આવી, કેમ કે એ મારા કામનું હતું. ગરબા રમાડ્યા બિચારા એ મને કે ગૌ એમ, મેં કીધું હા ગરબા વગર તો હું જઈશ જ નહીં અહીંયાથી. તો બહુ જ મજા આવી એમ. તમારું 9 વાગ્યાનું બુકિંગ છે જમવાનું. જો આ લોકો મહેંદી પડાવે છે અહીંયા આગળ.
વાવ, અમે અહીંયા બેસીશું હવે. માનસી ડાન્સ માં મજા આવી વધારે, તો જ ફોક ડાન્સ માં મજા આવી. આપણો કામ નું હતું આને ભી ઘૂમર ને ડાન્સ વધારે ગમે, મને ગરબા ગમે. તો આ છે ને કઠપુટલી માં એટલી બધી મજા નહીં, બધાના સ્પેર પાર્ટ છૂટા પાડી દેલા એને, તો તેમાં મજા નહીં આવી. એનું છે ને એક તો પેન્ટ ફાટી ગયું છે, અને ઉપરથી બે બે ગ્લાસ પેલું વેલકમ ડ્રિંક લઈને આવે છે. ઉસકો સાંસ તો લેન દે બે. સુપરમેન સલમાન કા ફેન. જો જો સુપરમેન સલમાન કા ફેન. આ બે બે ગ્લાસ આ ડ્રિંક થોડી પીવા આવા હે? ઓ લાઈફ માટે બે બે ગ્લાસ. વાહ, અને છોકરી નહીં દેખાય, છોકરી નહીં દેખાય. જો તો એ તો બોલતા ભી નહીં હે. આપ કુછ ભી બોલો, યે નહીં સુનને વાલા. જો મહેંદી મૂકવા બેસી ગયા. અજયભાઈ, ઓ અજયભાઈ, શું મૂકો છો? એ તમને નહીં આવડ્યું ને એટલે લૂકવું પડ્યું. અજયબેન માટે વાર કાઢવો પડે. વેક્સ કરાવવું પડે. કિસી કે બસ મે નહીં, વેક્સ નીકળો. આ જો જો અંદર બૈરાનો શોખ લાગ્યાથી લાગ્યો તો કે નાનપણથી. ભાભી તમે શીખવાડ્યું નહીં આવું પછી અમને. અજયભાઈ ને અમારી પાર્ટી તો જો બધા નીચે જમવા બી બેસી ગયા, અમારી રાહ બી નહીં જોઈ છો બધા. ઓ અમારે રાહ નહીં જોઈ. હા જો બધા મારી જગ્યા નહીં રાખી ને તમે. બધા અથાણા છે ને, દાળ બાટી છે, બહુ જ મસ્ત છે, જે ચિંટુની ફેવરેટ છે. એ બધા અથાણા છે, આ શીરો છે, છાશ છે, માખણ છે અને દહીં છે. ભાઈ હું તો છે ને ખાટલા મારી પડી ગઈ છું. તો આજનો દિવસ છે ને બહુ જ મસ્ત ગયો, બધા બિલ્ડિંગો વાળા જોડે છે ને બહુ મજા આવી. તો અમારો કાલનો દિવસ આવો કંઈક ગયો હતો. અને વાત રહી જ્યોતિષની, તો એક સાચી વાત કહું, એક જણ બતાવવા ગયો ને પછી અમારા જે બી ગ્રુપવાળા હતા ને બધા એ જ્યોતિષ જોડે બતાવ્યો છે, ઇન્કલુડિંગ મી. મેં એટલે મેં નહીં બતાવ્યું, ચિરાગને આમ થતું હતું કે બતાવીએ બતાવીએ એમ. તો બધાએ, ઓલમોસ્ટ બધાએ જ્યોતિષ જોડે હાથ જોડાયા છે ભાઈ. અને વાત રહી રિવ્યૂની, તો હું રિવ્યૂમાં એવું કહીશ કે તમારું ગ્રુપ હોય ને આટલું મોટું, તો તમે જઈ શકો છો, ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. કે તમને ટાઈમ ના મળતો હોય તો 4-5 કલાક તમે તમારા ગ્રુપ જોડે એવો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તો એના માટે જવાય. ઓરિજિનલ ચોકીદાણી એ ઓરિજિનલ છે, અને આ ચાલે આમ ઠીક. એટલી બધી એક્ટિવિટી ને એવું નહોતું કે મને એમ કે અંદર એક્ટિવિટી નાની થોડી ઘણી હશે, બટ કઠપૂતળી હતું ને આ ફોક ડાન્સ હતું, બસ એના સિવાય કંઈ હતું ને. બાકી ફૂડ બહુ જ સારું હતું એનું. ચાલે એમ કે વન ટાઈમ જવાય, તમારા ગ્રુપ આટલું મોટું હોય તો તમે જઈ શકો છો. બધું કામ પતી ગયું છે, હું શાંતિથી બેઠી હતી. અને આજે ગરબા ક્લાસમાં કાલ તો હું જઈ ના શકી યાર. તો આજે ગરબા ક્લાસમાં છે ગ્રીન કલર. હવે ગ્રીન કલર જોઉં કે મારી જોડે શું છે અને શું નહીં પહેરવા જેવું એમ. કેમ કે ચણિયાચોરી તો ગ્રીન કલર કોણ પહેરે યાર? પહેરે, બટ મારી જોડે ગ્રીન કલર નથી, એમ બહુ ઓકવર્ડ કલર લાગે. તો હવે જો કંઈક નીકળશે તો પહેરીશ, નહીં તો કંઈ વેસ્ટર્ન કે એવું કંઈક હું પહેરીને જઈશ ગરબા ક્લાસમાં એમ. કાલે તો ગરબા રમવાની શું મજા આવી છે, બહુ જ મજા આવી છે એમ, સાચેમાં દિલથી બહુ મજા આવી છે. અને કાલે રાતે અમે આવ્યા છે બધા ત્યાંથી 11 વાગે. તો 11 વાગે આવીને પછી મારા ફોનમાં બેટરી બી નથી, કેમ કે હું ફોનથી જ બ્લોગ શૂટ કરું છું એટલે ફોનમાં બી બેટરી નથી. તો કાલે હું બ્લોગ
સોસાયટીમાં આવીને હું કંઈ શૂટ બી ના કરી શકી. સવારની લાઇટ ગતી રહેલી, 6:30-6:45 લાઇટ ગતી રહેલી, હમણાં જસ્ટ 12 વાગે આવી છે. એટલે મારો વ્લોગ છે ને કાલનો લેટ અપલોડ થયો છે. મારે 1 વાગી ગયો વ્લોગ અપલોડ કરતાં કરતાં, કેમ કે લાઇટ જ નથી તો વાઈફાઈ ચાલવાનું નથી. એટલે મેં છે ને આજે છાશમાં રોટલી વઘારેલી, સવાર ચીંટોનું ટિફિન મેં બનાવી લીધેલું. તો મેં મારા માટે ખાલી રોટલી જ બનાવેલી, મેં કીધું હું રોટલી વઘારેલી કહીશ, મારે બીજું કંઈ જ નહીં ખાવું. કેમ કે કાલે છે ને કંઈક ઓવર જ ખવાઈ ગયું હતું બધાથી નહીં, મારાથી, બધાનું તો મને નહીં ખબર. અને કમેન્ટ હતી એક શ્રદ્ધા વસાવા કરીને કે તમને બ્લોગ જોવાની મજા આવે છે, બટ મને બી બનાવવાની મજા આવે છે, પણ એમ કહેવાય ને કે તમે કંઈક બી નવું કામ ચાલુ કરો ને તો બધું શિડ્યુલ આમથી આમ થઈ જાય. તો મારું અત્યારે એવું જ છે, બધો ટાઈમ આમથી આમ થઈ જાય, કોઈક વસ્તુ હું ભૂલી જાઉં છું. કેમ કે આદત નહીં હોતી ને મને બ્લોગ શૂટ કરવાની, તો હવે ધીરે ધીરે મને થોડીક આદત થાય છે એમ. તો તમે લોકો આ બધા સપોર્ટ કરતા રહેશો તો હું આગળ બી આવા બ્લોગ બનાવતી રહીશ. સો થેન્ક યુ સો મચ તમે આવી કમેન્ટ કરવા માટે. અને હું મારો બનાવેલો ફ્રૂટ સલાડ બી ના પી શકી કાલે, તો આજે સાંજે ફ્રૂટ સલાડની વારી આવશે. કાલે બનાવેલો તો કંઈ આવ્યું નહીં કામમાં, તો આજે સાંજે હું ફ્રૂટ સલાડ પીશ. આજે ચા નહીં પીવું, આજે ચાની જગ્યાએ હું છે ને મારો ફ્રૂટ સલાડ ટેસ્ટ કરીશ. હા, તો હવે આપણે ડાયરેક્ટ છે ને ચાના ટાઈમે મળ્યા. હું થોડીક સૂઈ જઈશ અને પછી તમને મળી. હું છે ને હમણાં વાસણ ગોઠવતી હતી, તો તમને યાદ હોય તો મેં છે ને સીઓ બનાવ્યો તો મને છે ને અહીંયા ફોલ્લો પડી ગયો હતો. તો આજે ને એવું થઈ ગયું છે ને, એક બી ઠોકર વાગી વાગીને, મતલબ કંઈ બી વાગે વાસણ ગોઠવીએ, કંઈ બી થોડા વાસણ ધો, તો આખું આમ છે ને છીલાઈ ગયું છે એમ. તો મને એટલું અત્યારે દુઃખે છે ને. અને મેં કાઢ્યો છે ફ્રૂટ સલાડ, તો ટેસ્ટ કરીને જોયે. મેં હજી છે ને ટેસ્ટ બી નહીં કર્યો સાચો, તો મેં છે ને ટેસ્ટ પણ નથી કર્યો. મને કે ચિરાગ ટેસ્ટ કરશે એમ, પણ કાલે તો ટાઈમ જ એવો નહીં થયો અને કાલે હાલત બી નથી કરી ટેસ્ટ કરવાની. અત્યારે કંઈક આવો દેખાય છે, મને લાગે થોડું ગાઢું ગાઢું થયું છે દૂધ, બટ આજે હું ટેસ્ટ કરીને જોઉં. હમણાં હું છે ને ફ્રૂટ સલાડ તો પીવું છું, પણ મને છે ને અંદરથી એટલી ચાની લત છે ને કે આ ટાઈમે ચા તો જોઈએ જ એમ. બટ કંઈ વાંધો નહીં, આજે ટ્રાય કરીને જોઉં કે ચા વગર ચાલે છે કે નહીં. એમ તો નહીં જ ચાલતું, પણ ફ્રૂટ સલાડ બી પીવો છે ને ચા બી પીવી છે, પણ બીવું પીવાય તો નહીં ને સાથે એમ, ઠંડુ ને ગરમ. તો હું ટ્રાય કરું કેવું બને છે એમ. સુગરનું લેવલ છે ને એકદમ નોર્મલ છે, એટલે એવું લાગે નહીં કે સુગર નાખી છે એમ. એટલે મેં છે ને આટલી થોડીક જ ના, 1 લિટર દૂધમાં આટલી થોડીક, 1 વાડકી જેટલી સુગર નાખેલી. મસ્ત બન્યો છે. હજુ થોડું છે ને પેલું એ હોત ને કેસર, તો થોડો કલર, અમુક વસ્તુ છે ને કલર જોઈને બી ખાવાની ઈચ્છા થાય, પણ મારે જો કેસર નથી તો ઇટ્સ ઓકે ચાલશે, પણ બહુ મસ્ત. તો છે ને ચિરાગ આવ્યો હતો ઘરે કોઈના એના કામથી, તો એ છે ને ફ્રૂટ સલાડ પીવા બેઠો છે. તો ચિંટુ ફ્રૂટ સલાડના રિવ્યુ કરી, એનો બીજો ગ્લાસ છે, સારો બન્યો છે ને, એક નંબર જોરદાર. મજા આવી ગઈ, ચાલો પૈસા વસૂલ. હું છે ને નાસ્તો કરતી હતી, ખુશી ભાભીએ મોકલેલો મને. અમે ચિંટુ કે એવું બનાવીશ, કેમ કે છે ને એને ભૂખ નહીં લાગતી બપોરે, તો આજે બપોરે જમ્યો નહીં, ટિફિન એવું ને એવું જ છે. દાળ ભાત બનાવું ચાલશે? તો ચલો આજે દાળ ભાત બનાવીએ. 5:30-6:45 થયા છે. A few inches later. ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો અહીંયા જમવા બેઠું છું. દાળ ભાત અને ગુંદાનું અથાણું લીધું છે અને રોટલી, તો હું જમી લઉં પછી ક્લાસ માટે તૈયાર થઉં. થઈ ગઈ છું રેડી. મેં છે ને વનપીસ પહેર્યો છે અને વનપીસની ઉપર નવરાત્રિની જ્વેલરી પહેરી છે, હું તમને બતાવું. આ એક વનપીસ છે મારો, ક્રીમ કલરનો એક લોતો, એની નીચે લેગિન્સ પહેરી છે મેં. હું વિચારતી હતી ઇયરિંગ્સ પહેરું, બટ ઇયરિંગ્સ પહેરી, અરે સોરી, રિંગ પહેરું, બટ છે ને રિંગ પહેરીને રમતાની ફાવે અહીંયા ફિંગરમાં એવી મને વાગેલું છે. તો બસ આ મારો લુક છે, આવો કંઈક, ખબર નહીં કેવું લાગે છે. એ તો જ્યારે હું જોઈશ ને રીલ શૂટ ને કરીશ ને ત્યારે. તો આજે મેં કંઈક અલગ કરવાની ટ્રાય કર્યું છે એમ. તો હું ગરબા ક્લાસ જઉં છું.